નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં બધાને નવા વર્ષની શુભકામના અને હેપી ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી પહેલાં પ્રથમ સત્રનો અભ્યાસ ઓનલાઈન કર્યો હતો અને આપણે પરીક્ષા પણ આપેલી હતી. હવે આપણે નવા વર્ષની શરૂઆતમાં દ્વિતીય સત્રની શરૂઆત આપણે ઓનલાઈન અભ્યાસથી કરીશું. તો સૌથી પહેલાં આપણે ગણિત વિષય ભણીશું, જેમાં આપણે ઘડિયાળનું રિવિઝન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે હાસ્યમાં હેડિંગ લખીશું. એક થી દસ ના ઘડિયા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં એકથી દસના ઘડિયાનું રિવિઝન કરીએ. તો સૌથી પહેલા આપણે એકનો ઘડિયો લખતા જઈએ અને સાથે બોલતા પણ જઈએ. તો લખો, એક એક એક, ત્યાર પછી આવે એક બે બે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક 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 લખ્યા તો એમાં ત્રણ વખત એક લખ્યા, પણ આપણે વચ્ચે જગ્યા રાખવાની. હવે પહેલી લાઇનની નીચે જ આપણે બીજી લાઇનનો પહેલો અક્ષર લખવાનો. એકની નીચે એક, પછી એક બે બે, તો એકની નીચે જ બે અને એકની નીચે ફરીથી બે. એવી રીતે આપણે વ્યવસ્થિત લાઇનમાં જ લખીશું. એક બે બે, એના પછી આવશે એક ત્રણ ત્રણ, એક ચાર ચાર, એક પાંચ પાંચ, એક છ છ, એક સાત સાત, એક આઠ આઠ, એક નવ નવ, એક દસ દસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકનો ઘડિયો લખતા ગયા અને સાથે બોલતા ગયા. તો ફરીથી એક વખત બોલીએ, એક એકુ એક, એક બે બે, એક ત્રણ ત્રણ, એક ચાર ચાર, એક પાંચ પાંચ, એક છ છ, એક સાત સાત, એક આઠ આઠ, એક નવ નવ, એક દાન દસ. હવે આપણે એકનો ઘડિયો પૂરો થઈ ગયો, બાજુમાં લાઈન કરી અને એની બાજુમાં બેનો ઘડિયો લખીશું. બે એક બે, બે બે ચાર, બે ત્રણ છ, બે ચાર આઠ, બે પાંચ દસ, બે છ બાર, બે સાત ચૌદ, બે આઠ સોળ, બે નવ અઢાર, બે દસ વીસ. ફરીથી આપણે બેનો ઘડિયો બોલીશું. બે એક બે, બે બે ચાર, બે ત્રણ છ, બે ચાર આઠ, બે પાંચ દસ, બે છ બાર, બે સાત ચૌદ, બે આઠ સોળ, બે નવ અઢાર, બે દસ વીસ. હવે ત્યારબાદ આપણે ત્રણનો ઘડિયો લખીશું. ત્રણ એકા ત્રણ, ત્રણ બે છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચાર બાર, ત્રણ પાંચ પંદર, ત્રણ છ અઢાર,
ત્રણ સાત એકવીસ, ત્રણ આઠ ચોવીસ, ત્રણ નવ સત્યાવીસ, ત્રણ દસ ત્રીસ. ફરીથી આપણે ત્રણનો કડિયો બોલીશું. ત્રણ એકા ત્રણ, ત્રણ બે છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચાર બાર, ત્રણ પાંચ પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સાત એકવીસ, ત્રણ આઠ ચોવીસ, ત્રણ નવ સત્યાવીસ, ત્રણ દસ ત્રીસ. હવે ત્યારબાદ આપણે ચારનો કડિયો લખીશું. ચાર એકા ચાર, ચાર બે આઠ, ચાર ત્રણ બાર, ચોકે ચોકે સોળ, ચાર પાંચ વીસ, ચાર છ ચોવીસ, ચાર સાત અઠ્યાવીસ, ચાર આઠ બત્રીસ, ચાર નવ છત્રીસ, ચાર દસ ચાલીસ. તો ચારનો કડિયો આપણે ફરીથી બોલીશું. ચાર એક ચાર, ચાર બે આઠ, ચાર ત્રણ બાર, ચોકે ચોકે સોળ, ચાર પાંચ વીસ, ચાર છ ચોવીસ, ચાર સાત અઠ્યાવીસ, ચાર આઠ બત્રીસ, ચાર નવ છત્રીસ, ચાર દસ ચાલીસ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેજ પૂરું થઈ ગયું તો નીચે એક લાઇન છોડી અને નીચે હવે ચાર પછી પાંચનો ઘડિયો લખીશું. તો પાંચ એક પાંચ, પાંચ બે દસ, પાંચ ત્રણ પંદર, પાંચ ચાર વીસ, પચું પચું પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સાત પાંત્રીસ, પાંચ આઠ ચાલીસ, પાંચ નવ પિસ્તાલીસ, પાંચ દસ પચાસ. ફરીથી બોલીએ આપણે. પાંચ એક પાંચ, પાંચ બે દસ, પાંચ ત્રણ પંદર, પાંચ ચાર વીસ, પાંચ પાંચ પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સાત પાંત્રીસ, પાંચ આઠ ચાલીસ, પાંચ નવ પિસ્તાલીસ, પાંચ દસ પચાસ. હવે ત્યારબાદ આપણે પાંચ પછી છનો ઘડિયો શીખીએ. તો આ લખો. છ એકા છ, છ બે બાર, છ ત્રણ અઢાર, છ ચાર ચોવીસ, છ પાંચ ત્રીસ, છાએ છાએ છત્રીસ, છ સાત બેતાલીસ, છ આઠ અડતાલીસ, છ નવ ચોપન, છ દસ સાઠ. ફરીથી આપણે બોલીએ. છ એક છ, છ બે બાર, છ ત્રણ અઢાર, છ ચાર ચોવીસ, છ પાંચ ત્રીસ, છાએ છાએ છત્રીસ, છ સાત બેતાલીસ, છ આઠ અડતાલીસ, છ નવ ચોપન,
છ દસ સાઠ. હવે ત્યાર પછી આપણે છ પછી સાતનો ઘડ્યો શીખીએ. તો લખો સાત એકુ સાત, સાત બે ચૌદ, સાત ત્રણ એકવીસ, સાત ચાર અઠ્યાવીસ, સાત પાંચ પાંત્રીસ, સાત છ બેતાલીસ, સત્યું સત્યું ઓગણપચાસ, સાત આઠ છપ્પન, સાત નવ ત્રેસઠ, સાત દસ સિત્તેર. ફરીથી આપણે બોલીએ, સાત એકુ સાત, સાત બે ચૌદ, સાત ત્રણ એકવીસ, સાત ચાર અઠ્યાવીસ, સાત પાંચ પાંત્રીસ, સાત છ બેતાલીસ, સત્યુ સત્યુ ઓગણપચાસ, સાત આઠ છપ્પન, સાત નવ ત્રેસઠ, સાત દસ સિત્તેર. હવે સાત પછી આપણે આઠનો ઘડ્યો લખીશું. આઠ એક આઠ, આઠ બે સોળ, આઠ ત્રણ ચોવીસ, આઠ ચાર બત્રીસ, આઠ પાંચ ચાલીસ, આઠ છ અડતાલીસ, આઠ સાત છપ્પન, આઠ આઠ ચોસઠ, આઠ નવ બોતેર, આઠ દસ એંસી. ફરીથી આપણે આઠનો ઘડ્યો એક વખત બોલી જઈએ. આઠ એકુ આઠ, આઠ બે સોળ, આઠ ત્રણ ચોવીસ, આઠ ચાર બત્રીસ, આઠ પાંચ ચાલીસ, આઠ છ અડતાલીસ, આઠ સાત છપ્પન, અઠ્યું અઠ્યું ચોસઠ, આઠ નવ બોતેર, આઠ દસ એંસી. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે પેજ પૂરું થઈ ગયું છે, તો નવનો ઘડ્યો આપણે નવા પેજ પર લખીએ. તો હવે આપણે નવા પેજ પર નવનો ઘડ્યો લખીશું. તો લખીએ, નવ એક નવ, નવ બે અઢાર, નવ ત્રણ સત્યાવીસ, નવ ચાર છત્રીસ, નવ પાંચ પિસ્તાલીસ, નવ છ ચોપન, નવ સાત ત્રેસઠ, નવ આઠ બોતેર, નવે નવે એક્યાસી, નવ દસ નેવું. ફરીથી એક વખત આપણે બોલીએ, નવ એક નવ, નવ બે અઢાર, નવ ત્રણ સત્યાવીસ, નવ ચાર છત્રીસ, નવ પાંચ પિસ્તાલીસ, નવ છ ચોપન, નવ સાત ત્રેસઠ, નવ આઠ બોતેર, નવે નવે એક્યાસી, નવ દસ નેવું. હવે આપણે નવનો ઘડ્યો લખ્યો. હવે એકથી દસમાં આપણે છેલ્લો ઘડ્યો પહોંચ્યા છીએ દસનો. તો દસનો ઘડ્યો લખીએ. દસ એક દસ, દસ બે વીસ, દસ ત્રણ ત્રીસ, દસ ચાર ચાલીસ, દસ પાંચ
પચાસ, દસ છ સાઠ, દસ સાત સિત્તેર, દસ આઠ એંસી, દસ નવ નેવું, દસ દસ સો. હવે આપણે દસનો ઘડિયો એક વખત બોલી જઈએ. દસ એક દસ, દસ બે વીસ, દસ ત્રણ ત્રીસ, દસ ચાર ચાલીસ, દસ પાંચ પચાસ, દસ છ સાઠ, દસ સાત સિત્તેર, દસ આઠ એંસી, દસ નવ નેવું, દસ દસ સો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરી તો સૌથી પહેલાં આપણે આજના વિડીયોમાં એકથી દસના ઘડિયા શીખ્યા. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો, એકથી દસના ઘડિયા રફ બુકમાં હોમવર્કમાં એકવાર લખવા અને પાકા કરવા. જય સ્વામિનારાયણ.